જય હિન્દ દોસ્તો, વેલકમ ટુ આઈસીએસ. ફરી એકવાર આપણે આ ક્લા આપણે કરંટ અફેરની સિરીઝમાં તમારા સૌનું સ્વાગત છે. આપણે કરંટ અફેરની સિરીઝ બહાર કાઢેલી જેથી કરીને તમને શોર્ટ અને સ્વીટમાં કરંટ અફેર આપી શકીએ. વિધિન એ 5 મિનિટમાં, 10 મિનિટની અંદર તમને એક સારું રીડિંગ વાળું કરંટ અફેર વાળો માઇન્ડ મેપ બની જાય અને સાથે સાથે વિડીયો પણ મળી જાય એવો હેતુ સાથે આપણે આ કરંટ અફેર સિરીઝને શરૂ કરેલી છે. તમારા સુઝાવ નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂર લખજો. જો સારો લાગ્યો છે વિડીયો તો સબસ્ક્રાઇબ કરી લેજો. તમારા મિત્રોને આ કરંટ અફેર સિરીઝને પણ રેકમેન્ડેશન કરી દેજો અને આ માઇન્ડ મેપ, જે કરંટ અફેરનો માઇન્ડ મેપ મેળવવા માટે તમે અમારી ટેલિગ્રામ ચેનલ, જે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે, અધરવાઇઝ તમે અમારા સંસ્થાના નંબર પર એટલે કે 99-799-5253 અને 99-798-5253 આ બે નંબર ઉપરથી કોઈ પણ નંબર પર તમે જઈ અને જોઈન લખીશો એટલે તમને વોટ્સઅપના માધ્યમે દરરોજ આ માઇન્ડ મેપ તમારા વોટ્સઅપમાં મળી જશે. તો શરૂ કરીએ આજે 5 જાન્યુઆરીના ટુ ધ પોઈન્ટ કરંટ અફેર સિરીઝને. સૌ પ્રથમવાર દોસ્તો આપણે જોવાના છે કે એડમિરલ એચ એસ શર્માનું 100 વર્ષે નિધન થયું છે. આ એજ એડમિરલ એસ એસ શર્મા છે જેને 1971ના રોજ ભારત પાકિસ્તાનના યુદ્ધમાં ભાગ લીધેલું અને આ યુદ્ધ બાદ બાંગ્લાદેશનો જન્મ થયેલો હતો. બીજા આપણી સમક્ષ ન્યૂઝ છે કે જર્મની દ્વારા G7 કન્ટ્રીની અધ્યક્ષતા કરાશે. G7 કન્ટ્રી તમને વારંવાર આવતા હશે, ઘણી બધી વાર પૂછાઈ પણ શકે કે આ G7 કન્ટ્રીઓ કયા છે. તો ધ્યાનથી સાંભળજો, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટલી, જાપાન, યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા અને લાસ્ટમાં યુરોપિયન યુનિયન, આ સાતે સાત કન્ટ્રી મળી અને G7 નું આયોજન કરે છે અને આ વખતે G7 નું કોણ અધ્યક્ષતા કરશે? જર્મની. ઘણા બધા કન્ટ્રીઓ આની અંદર ગેસ્ટ કન્ટ્રી તરીકે પણ પાર્ટિસિપેટ થતા હોય છે. આગળ જોઈએ, અલકા મિત્તલને ONGC ની પ્રથમ મહિલા CMD નિયુક્ત કરવામાં આવેલી છે. CMD એટલે કે ચેરમેન મેનેજિંગ ડાયરેક્ટર તરીકે સૌ પ્રથમવાર ONGC ની અંદર કોઈ મહિલા અલકા મિત્તલને અધ્યક્ષ તરીકે નિયુક્ત કરેલા છે. હવે નેક્સ્ટ ટોપિક ઉપર જોઈએ તો ભારત દ્વારા યોજાનાર બહુરાષ્ટ્રીય નૌસેના અભ્યાસમાં ભાગ લેવા માટે 40 જેટલા દેશોને આપણે આમંત્રિત કરેલા છે. સવાલ આવે કે ક્યાં આ યોજાવાની છે નૌસેના અભ્યાસ, તો કે વિશાખાપટ્ટનમમાં. ક્યારે યોજાવાની છે? 25 ફેબ્રુઆરીના રોજ. ક્યાં યોજાવાની છે? વિશાખાપટ્ટનમમાં. અને ક્યારે યોજાશે? 25 ફેબ્રુઆરી. જી અશોક કુમારે સ્વચ્છ ગંગા મિશન મહાનિર્દેશક તરીકે પદભાર સંભાળ્યો. સ્વચ્છ ગંગા મિશન જે હાલની સરકારનો એક એજન્ડાની અંદર ટોપ પ્રાયોરિટીની અંદર પણ છે અને આ જ સ્વચ્છ ગંગા મિશનને આગળ લઈ જવા માટે જી અશોક કુમારે પોતાનું પદ મહાનિર્દેશક તરીકે સંભાળેલું છે. આગળના કરંટ અફેર ઉપર ફોકસ કરીએ કે આયુષ મંત્રી સર્બાનંદ સોનોવાલે હૈદરાબાદની અંદર યોગ એકેડમીનું શું કરેલું છે? ઉદઘાટન કરેલું છે. આયુષ મંત્રી સર્બાનંદ સોનોવાલે હૈદરાબાદની અંદર એક યોગ એકેડમીનું ઉદઘાટન કરવામાં આવેલું છે. નેક્સ્ટ ન્યૂઝ છે કે તેલંગાણા ODF ગામોમાં મામલામાં ટોપ પર. ODF એટલે કે ઓપન ડેફિકેશન ફ્રી. ઓપન ડેફિકેશન ફ્રી. તમિલનાડુની અંદર ટોટલ 14,200 ગામડાઓમાંથી 13,737 ગામડાઓને ODF એટલે કે ઓપન ડેફિકેશન ફ્રી ઘોષિત કરવામાં આવ્યું છે અને આ ODF ની લિસ્ટની અંદર તમિલનાડુ ટોપ પર છે. તમિલનાડુ હાઈલાઈટ થયું છે. તમિલનાડુ વિશે થોડીક માહિતી મેળવી લઈએ. રાજધાની ક્યાં છે? હૈદરાબાદની અંદર. મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવત. ગવર્નર તમિલિસાઈ સૌંદરરાજન. તમિલિસાઈ સૌંદરરાજન. મહત્વની સ્કીમો, પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના, ગરીબો માટે આવાસ, આરોગ્ય લક્ષ્મી અને KCR કીટનું વિતરણ તમિલનાડુ દ્વારા કરવામાં આવે છે. ખાસ તમિલનાડુમાં રહેલા નેશનલ પાર્કો પખલા તળાવ અને વન્યજીવન અભયારણ્ય વારંગલ, ઇટુનગર અભયારણ્ય વારંગલ, પોચરમ ડેમ અને વન્યજીવન અભયારણ્ય મેડક
અને કિન્નર સાની વન્ય જીવન અભયારણ્ય ખમ્મ અને મૂંગવાણી નેશનલ પાર્ક હૈદરાબાદની અંદર, KBR નેશનલ પાર્ક હૈદરાબાદની અંદર અને મહાવીર હરિના વનસ્થલી નેશનલ પાર્ક હૈદરાબાદની અંદર આવેલું છે. ઘણી વાર MCQ ની અંદર આવી જતો હોવાથી આપણે નેશનલ પાર્ક ને પણ કવર કરીએ છીએ. નેક્સ્ટ આપણે જોઈએ, રૂસ દ્વારા નવી 10 ઝિરકોન મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. ઝિરકોન મિસાઇલ જે સુપરસોનિક સ્પીડમાં પોતાની ટ્રાવેલ કરે છે, સુપરસોનિક, સબસોનિક, ટ્રાન્સોનિક, આ ઘણા બધા વર્ડ્સ તમને કન્ફ્યુઝન કરતા હશે. તો જોઈ લઈએ કે અવાજની ગતિને આપણે ટ્રાન્સસોનિક તરીકે ઓળખીએ છીએ. અવાજની ગતિ એટલે કે 0 1 મેક, જેને કહીએ ટ્રાન્સસોનિક તરીકે આપણે ઓળખીએ છીએ. એનથી નીચે હોય તો સબસોનિક ના નામે ઓળખાય છે. એનથી ઉપર હોય એટલે કે 5ની અંદર હોય અને 1ની ઉપર હોય તો એને સુપરસોનિક ના નામે ઓળખાય છે. અને 5 મેક કરતા જે મિસાઇલ, જે પણ ડિવાઇસની સ્પીડ વધારે હોય એને હાઇપરસોનિક ના નામે આપણે ઓળખીએ છીએ. તો રૂસ દ્વારા 10 ઝિરકોન મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. રશિયાની થોડીક માહિતી લઈ લઈએ. રાજધાની મોસ્કો, જે યુરોપમાં એનું સ્થાન આવેલું છે. રશિયા જે એશિયા અને યુરોપ બંને કોન્ટિનેન્ટલની અંદર છે, ત્યારે મોસ્કોનું જે લોકેશન છે એ આપણે જોઈ શકીએ છીએ યુરોપની અંદર. કરન્સી રશિયન રૂબલ. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન. પ્રધાનમંત્રી મિખાઇલ મિત્સુતે. અને ભારત અને રૂસ વચ્ચે એક્સરસાઇઝ ઇન્દ્રા કરવામાં આવે છે. અને ખાસ એનું વખણાય એવું વેકલ સરોવર ક્યાં આવેલું છે? રૂસની અંદર. અને હાલમાં આપણા ભારતના રાજદૂત કોણ છે? તો કે ડીવી વેંકટેશ રશિયાના રાજદૂત તરીકે હાલમાં પોતાની કાર્ય બજાવી રહ્યા છે. આજના ન્યૂઝની અંદર આ છેલ્લો કરંટ અફેરનો એક સેગમેન્ટ જોઈ લઈએ. જમ્મુ કાશ્મીર જિલ્લા સ્તર પર સુશાસન વાળું પ્રથમ કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યું. થોડીક એવી માહિતી લઈ લઈએ. જમ્મુ કાશ્મીરની ગવર્નર છે મનોજ સિન્હા. સાયક્લોથોન કાર્યક્રમ પેન્ડલ ડગનું આયોજન જમ્મુ કાશ્મીરમાં કરવામાં આવેલું હતું. કારખંડ યોજના જમ્મુ કાશ્મીર દ્વારા ચલાવવામાં આવે છે, જે કારીગરો અને વણાકો માટે છે. અને દેવિકા અને પુનેરુ બ્રિજનું પણ ઉદ્ઘાટન જમ્મુ કાશ્મીરમાં કરવામાં આવેલું છે. અને હાલમાં જમ્મુ કાશ્મીરના નવા જજ પંકજ મિત્તલને અપોઇન્ટમેન્ટ કરવામાં આવેલી છે. જજોને અપોઇન્ટમેન્ટ કરવા માટેની મુખ્ય બે પદ્ધતિઓ હોય છે. એક થઈ ગઈ કોલેજિયન પદ્ધતિ અને બીજી થઈ ગઈ એન્જેક પદ્ધતિ. એન્જેક પદ્ધતિની અંદર 5 જણા એટલે કે એડમિનિસ્ટ્રેટિવ, વિધાયિકા, કાર્યપાલિકા અને જ્યુડિશરીના 5-5 મેમ્બરો દ્વારા જજની નિયુક્તિ થાય છે. જ્યારે કોલેજિયન પદ્ધતિ અનુસાર જજ જજની નિયુક્તિ કરતા હોય છે. હાલમાં કઈ છે કોલેજિયન પદ્ધતિ? 2014-15 ની અંદર ફોર્થ જજમેન્ટ કેસ દ્વારા કોલેજિયન પદ્ધતિને આપણે બેઝિક સ્ટ્રક્ચરનો પાઠ સુપ્રીમ કોર્ટ દ્વારા ઘોષિત કરવામાં આવેલો છે. થોડાક એવી નજર નાખી દઈએ. જમ્મુ કાશ્મીરના સરોવરો ઉપર સરોવરો છે ડલ, વુલર, ઘાટસર, માનસબલ, ગંગાબલ, કેસરબલ, શેષનાગ અને વેરીનાલ. આ સરોવરો જમ્મુ કાશ્મીરની અંદર આવેલા છે. મુખ્ય લોકનૃત્યો તો કે બચ્ચા નગમા, ભોળ, રૂખ, ડમહલ, આ લોકનૃત્યો જમ્મુ અને કાશ્મીરની અંદર જોવા મળે છે. મુખ્ય દ્વાર જેને આપણે પાસ કહીએ છીએ તો કે જોજિલા પાસ, બનીહાલી અને બુરજલ, આ 3 પાસો આપણને ક્યાં જોવા મળે છે? જમ્મુ કાશ્મીરની અંદર. જમ્મુ કાશ્મીરના નેશનલ પાર્કોની વાત કરીએ તો કે દચીગ્રામ નેશનલ પાર્ક, કિરતવાડા નેશનલ પાર્ક અને ડોક્ટર સલીજા નેશનલ પાર્ક જમ્મુ કાશ્મીરની અંદર આવેલા છે. તો આવી રીતના આપણે દરરોજના કરંટ અફેરને આપણે હજી વધારે અને સારું બનાવવાની કોશિશમાં છીએ. અને જો તમારા તરફથી કોઈ સુઝાવ હોય તો અમને જરૂર આપજો. અને આનો PDF ફાઇલ અને JPEG ઇમેજ મેળવવા માટે તમે નીચે આપેલા નંબર એટલે કે ઇન્ક્વાયરી નંબર ઉપરથી તમે પોતાનો જોઈન મેસેજ WhatsApp કરી શકશો. અને ખાસ ધ્યાન રાખજો કે તમે એ નંબર સેવ કરેલો હોય, કેમ કે બ્રોડકાસ્ટિંગ લિસ્ટમાં કોઈ મેસેજ પહોંચવામાં તકલીફ ના પડે.
તો ખૂબ ખૂબ આભાર આ વિડીયો જોવા માટે, તમારા મિત્રોને શેર કરજો, અને પ્લીઝ પ્લીઝ જાતા જાતા સબસ્ક્રાઇબ પણ કરી લેજો અને બેલ આઇકોન દબાવી દેજો, કેમ કે ફિલહાલ માટે થોડાક સમય માટે અમે તમને આ કરંટ અફેરના વિડીયો ટાઈમ ટુ ટાઈમ અત્યારે પ્રોવાઈડ નહીં કરી શકીએ, પરંતુ જેવી સિસ્ટમ પ્રોપર થાય છે અમે ટાઈમ ટુ ટાઈમ પ્રોપર તમને કરંટ અફેરના વિડીયો અને આવી જ રીતના પીડીએફ ફાઇલ પણ પહોંચાડતા રહીશું. આગળ પણ એક વિડીયો 4 જાન્યુઆરીનો આવી ગયેલો છે, ના જોયો હોય તો તમે જોઈ શકો છો, ટેલિગ્રામ ચેનલ ઉપર જઈ પીડીએફ મેળવી શકો છો, અને વધુ માહિતી માટે અમારા ઇન્ક્વાયરી નંબર ઉપર પણ કોલ કરી શકો છો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.